એક્સિડન્ટ થયેલો? ના, એવું નહીં. પૂછું સીધે સીધું ભાઈએ કે દારૂ પીવાથી કેટલા યુવાનો મૃત્યુ પાયમાં, અને દારૂ પીવાથી જે મૃત્યુ પાયમાં એને કારણે આપ વિધવા બન્યા. પહેલા તો પતિનું મૃત્યુ થયું તે ઘટના બની, અને ત્યાર પછીની ઘટના તે બની કે તમારી કાવડી ફોડવામાં આવી અને તમે વૈધવ્યનો સ્વીકાર કર્યો, અને વૈધવ્યની યાતના ભોગવવાને માટે આજે તમે ઝઝૂમી રહ્યા છો. પણ કારણ કયું હતું? તે કે દારૂ પીવો, અને દારૂ પીવો એટલે સારો દારૂ, સાચો દારૂ નહીં, મવડાનો દારૂ નહીં, પહેલી ધારનો દારૂ નહીં, પણ આલ્કોહોલની અંદર અનેક પ્રકારના ઝેર ઉમેરવામાં આવે, અને તે બીજા સ્ટેટમાંથી ગુજરાતમાં દારૂબંધી છે માટે માર્કેટ મળી જશે. બ્રાહ્મણ, વાણિયા, લક્ષાધિપતિ, ઉદ્યોગપતિ, વકીલ, ડોક્ટર, પ્રોફેસર, હેડમાસ્ટર, શિક્ષક, આ બધા જ દારૂ પીવા લાગ્યા, આ બધા જ દારૂ પીવા લાગ્યા. એ આ ગુજરાતની લાચારી છે મિત્રો. તમારા માત્ર આદિવાસી યુવાનો દારૂ પીએ પીધા પછી ગુજરી ગયા, એ તો ઘટના છે, કરુણતા છે. પણ બધા જ દારૂ પીવા લાગ્યા તો એ દારૂબંધીનો અર્થ શું? આ દંભી દારૂબંધીની અંદર કરોડો રૂપિયા શાસનના વપરાય, અને કરોડો રૂપિયા વપરાયા પછી પણ દારૂબંધીનો કોઈ અર્થ બહાર નથી આવતો. હિન્દુ મુસલમાન યુવકો દારૂ પીએ પોતાની જુવાની વેડફાઈ જાય, અને આ દેશનું યુવા ધન અને ગુજરાત જેવું રાજ્ય કે જે અગ્રેસર રાજ્ય ગણાય એનું યુવા ધન ખતમ થઈ જાય. એ દારૂબંધીને દારૂબંધી જાળવી ન શકતા હોય તો એ દારૂને મુક્ત કરી દો, કે જેથી બીજા દેશના માફિયાઓ એમાંથી કરોડો રૂપિયા કમાઈને આ ગુજરાતની પ્રજાનું શોષણ ન કરે. તો દારૂબંધીનો ચુસ્ત અમલ કરાવો, કારણ કે દારૂ એ સમાજનો દુશ્મન છે. દુશ્મન પાકિસ્તાન નથી, દુશ્મન હિટલર નથી, દુશ્મન ચીનો નથી, પણ આપણા ઘરમાં રહેલો દુશ્મન એ દારૂની બોટલ છે, અને તે દારૂની બોટલ એ આપણું સૌભાગ્ય પણ આંચકી લે છે, આપણી સંપત્તિ પણ આંચકી લે છે, આપણી તંદુરસ્તી પણ આંચકી લે છે. તો એ દારૂના દૂષણને તમે નથી જાણતા, સરકારમાં બેઠેલા, સરકારના મિનિસ્ટર તરીકે કે બેઠેલા કે સત્તા પર બેઠેલા તમે જાણો છો કે નથી જાણતા? અને જો ન જાણતા હોય તો સત્તા ભોગવવાનો અધિકાર નથી, અને સત્તા જો ભોગવવી છે તો લોકોના દુઃખ દર્દ જાણવા પડશે, અને લોકોના દુઃખ દર્દ જાણવા પડશે. આ વિધવા સંમેલનની અંદર દારૂબંધીનો ઠરાવ એટલા માટે લાવવામાં આવ્યો કે મોટા ભાગની બહેનો વિધવા બની, એની પાછળનું કારણ કુટુંબની અંદર પોતાના પતિને દારૂનું વ્યસન હતું, અને એ દારૂના વ્યસનમાં પત્ની તેને અટકાવી શકતી નથી, દીકરા નાના છે તે અટકાવી શકતા નથી. અને ક્લબમાં જઈને, મહેફિલમાં જઈને મોટા મોટા લોકો દારૂ પીતા હોય તો સામાન્ય પટાવાળા તરીકે કે મજૂર તરીકે કામ કરનાર માણસ દારૂ પીએ, અને તે હલકી કક્ષાનો દારૂ પીએ, અને પોતાની જાનના જોખમે દારૂ પીએ તો એ ગુનો માફ છે. અને તેવા દારૂ પીનાર માણસો તમારી વચ્ચેથી જતા રહ્યા, અને પરિણામે તમારે વૈધવ્ય ભોગવવાને માટેની આ દશા આવી.